ભરૂચના હાથિકાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ હિન્દુઓને મકાન વેચવા માટે રૂપિયા એક કરોડની ઓફર કરાઈ રહી હોવાનું બહાર આવ્યું છે ભરૂચના હાથિકાના વિસ્તારમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારોને કેટલાક વિધર્મી ઇસમોએ વોટ્સએપ કોલ કરી તથા મેસેજો કરીને રૂપિયા એક કરોડ લઈને મકાન ખાલી કરી દેવાની લાલચ આપવામાં આવી રહી છે જોકે આ વાત બહાર આવતા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ ગૌરાંગ રાણા રહેવાનું બહાદુર બુરજ સોની ફળિયા ભરૂચ હાથીકાના બજાર ગઈકાલે છેલ્લા કેટલાક સમયથી અસાનધારા વિશે જે અહીંયા બેનરો લાગેલા છે એનું અમે દરેક જગ્યાએ અરજીઓ કરેલી છે પોલીસ તંત્રને છતાં પણ અત્યાર સુધી કોઈ રિપ્લાય નથી મળ્યો અને ગઈકાલે અમારા વોટ્સઅપ પર બહારથી વિદેશોથી કોલ આવ્યા છે અને મેસેજો આવ્યા છે કે ભાઈ તમારા મકાનો ખાલી કરી અને અહીંથી જતા રહો અને અમને ઓફર પણ ધારવા કરતા ડબલ પૈસાની થઈ છે કહેવામાં આવે છે કે તમને કરોડો રૂપિયા તમને તમારા મકાનના આપીશું બરાબર અને મેસેજમાં એવું પૂછવામાં મેં પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે કે તમે કોણ છો તો કે તમારે એનાથી શું મતલબ છે બરાબર અને છેલ્લે મને કીધું કે ભાઈ હું મુસ્લિમ છું અને તમને જોઈએ આખી ચાલી વેચવી હોય તો તમને ચાલી પણ અમે હા ચાલી પણ આખી ખરીદી લઈશું અહીંયા હાજીખાના બજાર વિસ્તારમાં અમે રહીએ છીએ કે જે ઘણા વખતથી ગયા મહિનાથી બે મહિનાથી જે અમે એક મુદ્દો ઉઠાવેલ છે કે ભાઈ અસંધારો લાગુ હોવા છતાં પણ અસાનધારાનું કંઈ પાલન થયું નથી બરાબર છે એ જ અરસામાં અમારી પાસે ગઈકાલે એક વોટ્સએપ કોલિંગ વોટ્સએપ મેસેજીસ કે વોટ્સએપ ચેટિંગ થ્રુ અમને આઉટ ઓફ કન્ટ્રીથી ફોન આવી રહ્યા છે વોટ્સએપ કોલિંગ વોટ્સએપ ચેટિંગ થઈ રહ્યા છે કે ભાઈ તમને તમારી જે મિલકપ તે વેચવી છે તેની કિંમત તમે શું રાખી છે તમારે કેટલી કિંમત જોઈએ છે એટલે મૂળ કિંમત કરતાં વધારે પણ અમને કિંમતની ઓફર કરવામાં આવી છે કે ભાઈ માની લો કે પચાસ લાખની કિંમત છે કે પંચોતેર લાખની કિંમત છે તો તમને એની ડબલ કિંમત આપવા તૈયાર છે તમે ઘર ખાલી કરી નાખો અમે જ્યારે પછી એમની પાસે પુરાવા કે કોઈ આઈડી માગીએ છીએ તો કહે છે કે ભાઈ અમને તમને પુરાવા કે આઈડીની શું જરૂર છે તમે તમારા પૈસાથી મતલબ રાખો પછી ઉશ્કેરેલા બધા મેસેજીસ ચેટિંગ કરવામાં આવે છે કે ભાઈ આ બધું બંધ કરો તમને આ બધું નહીં કરવા દઈએ એટલે ગમે તેમ કરીને અમને એક ધમકીના ધોરણે આ એક ઓફર બી કરવામાં આવે છે કે ભાઈ હા હવે તમે કાંઈ જ નથી જે છે તે અમારો પૈસો જ કામ કરે છે તો શું હકીકતમાં આ પૈસો આટલો બધો રમત કે આટલી બધી નાચ નચાવે છે સરકારને કે ભાઈ એક સરકાર એક આટલા એક નાના પગલાં સામે કે આવે એક નાના એક નેટવર્ક સામે કંઈક લડત આપી નથી શકતી એને ટ્રેક નથી કરી શકતી આમાં હકીકતમાં ક્વેશ્ચન માર્ક આ છે કે ભાઈ અમે પૈસાના ધમભર ધારીએ કરી શકીશું સરકારને કે તંત્ર આમાં કાંઈ જ નથી આ એક ક્વેશ્ચન માર્ક છે સરકાર સામે હવે સરકાર આમાં જાગવું છે કે ઊંઘવું છે એ સરકાર નક્કી કરે